नमस्कार, न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूं छू पंकज शर्मा। शुरुआत एक महत्वपूर्ण खबर थी करीशु, जे आवी रह्या छे समाचार। मर्यादा में कपड़ा पहेरवाने लईने खानगी शाला संचालक मंडल बाद हवे जिला पंचायत ना डेप्यूटी डीडीओ नु महत्वपूर्ण परिपत्र बहार पाड़वामां आव्यो छे। सरकारी कचेरी के मीटिंग में आवता कर्मचारी ने न शोभे तेवा कपड़ा पहेरीने आवता होवानी वात करवामां आवी छे। ऑफिस में अमुक कर्मचारी बटन खुला राखीने आवता होवानी पण वात थई रही छे। जीन्स अने टी-शर्ट में आवता कर्मचारी माटे पण परिपत्र बहार पाड़वामां आव्यो। सरकारी कचेरी, जिला पंचायत, तालुका पंचायत के पछी ग्राम पंचायत में मर्यादा में कपड़ा पहेरीने आवा माटेनी ताकीद करवामां आवी छे। एक जे गरिमा होय कर्मचारी ने के होवी जोईए खरेखर, केम के कर्मचारी एक सिस्टम ने रिप्रेजेंट करे छे, समाज ने पण रिप्रेजेंट करे छे। आना लीधे अवारनवार एक जे छे अमने रजूआतो मळती हती, आना लीधे एक सर्क्युलर करवामां आव्यो छे कि आप ज्यारे कोई पण ऑफिस ने रिप्रेजेंट करो, दाखला तरीके मेडिकल ना जो नीचेना जे अमारा स्टाफ छे ए पण जे छे आनो एप्रोन छे, आमां ड्रेसनो ड्रेस कोड पण नाखेलो छे, तो आमां पण इश्यू नहीं थाय। अने नीचे एक गरिमाने रिप्रेजेंट करी शकीए छे, गरिमा रूपी आ ऑफिस ने रिप्रेजेंट करी शकीए छे, आना लीधे एक सर्क्युलर करो। हवे वालीओने शिस्तमां रहेवानी वात। राजकोटनी स्वनिर्भर शाळाએ વાલીઓના પહેરવેશને લઈને ટકોર કરી। બાળકોને શાળાએ મૂકવા આવતા માતા પિતાને શિસ્તબદ્ધ કપડાં પહેરવા સૂચન કર્યું છે। વહેલી સવારે શાળામાં બાળકોને મૂકવા આવતા વાલીઓને બરમુડા કે નાઇટ ડ્રેસ ન પહેરવા સૂચના અપાઈ છે। સોમવારે મળેલી કારોબારીની બેઠકમાં આ મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી। આગામી સમયમાં તમામ ખાનગી શાળામાં નિયમ લાગુ કરવામાં આવશે, જો કે નિયમની અમલવારી કઈ રીતે કરવામાં આવશે એ હજુ સવાલ છે। न्यूज 18 गुजराती टीमें राजकोट जिला शिक्षण अधिकारी साथ आ मामले बातचीत करी थी। जिला शिक्षण अधिकारी कहूं कि तमाम लोगए स्कूले मर्यादा में आवु जोईए, आवा निर्णय थी बाळकों में संस्कार सिंचन थशे। शाला संचालक मंडल आ नियम बाबते अमे चर्चा करीशुं। एवी अपेक्षा साथे तमाम वालीओ ने, खास करीने शाला संकुल में जारे आवे त्यारे डिसेंट ड्रेस कोड में आवे, साथे साथे कोई वालीओ पान मावा फाकी खाई आता हो तो ये छे ये अवॉइड करे। आ उपरांत जे कोईपण कर्मचारी ए व्यवस्था माटे होय एमनी साथे एमनुं वाणी वर्तन ये पण बराबर राखे, જેથી કરી અને જે શિક્ષણ કાર્ય છે। રાજકોટ સ્વનિર્ભર શાળા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। વાલીઓ જે છે ટૂંકા વસ્ત્ર પહેરી અને સ્કૂલમાં દાખલ ન થાય તે માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે હવે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી છે તે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે પણ મીટિંગ કરશે, ત્યારે હાલ આપણી સાથે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી છે, આપણે એમની સાથે વાત કરીશું। સર, આ એક નિર્ણય જે છે વિચારવામાં આવી રહ્યો છે, હવે એમના પર કઈ રીતના કાર્યવાહી થશે? બાળકો અને એમના વાલીઓ જ્યારે શાળાએ આવે ત્યારે શિસ્તબદ્ધ રીતે આવે અને સુરુચિપૂર્ણ પોશાક પહેરીને આવે એ અત્યંત ઇચ્છનીય અને આવશ્યક બાબત છે। એટલે રાજકોટ શાળા સંચાલક મંડળ સ્વનિર્ભર મંડળ છે, એમણે પોતાની શાળામાં જ્યારે બાળકોને મૂકવા માટે વાલીઓ આવતા હોય છે ત્યારે ટૂંકા વસ્ત્રો પહેરીને કે નાઇટ ડ્રેસ વગેરે પહેરીને ન આવે એવી એમની મીટિંગમાં ચર્ચા થઈ છે। હજી કોઈ ગાઈડલાઇન બહાર પાડી નથી અને આ બાબતે અમે સાથે મળીને ગાઈડલાઇન અંગે વિચારણા કરશું। સ્વનિર્ભર શાળા સંચાલક દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે અંગે ટૂંક સમયમાં જે છે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે મીટિંગ થશે અને મીટિંગ બાદ આ જે છે ફાઇનલ નિર્ણયને અમલમાં મૂકવો કે કેમ તે અંગે પણ જાહેર થશે। કેમેરામેન અભય ત્રિવેદી સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટના ગોંડલમાં ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા। અવારનવાર અંડરબ્રિજમાં પાણી ભરાતા રાહદારીઓ પરેશાન થયા। વગર વરસાદે અંડરબ્રિજમાં 2-3 ફૂટ પાણી ભરાતા અનેક વાહન ચાલકો ફસાયા। ફસાયેલા વાહનોને અન્ય વાહનોની મદદથી બહાર કાઢવામાં આવ્યા। પાણી ભરાઈ જવાના કારણે આસપાસની સોસાયટીના રહીશોને પણ હાલાકી પડી રહી છે। રાજકોટના ગોંડલમાં ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે, તસવીરોમાં જોઈ શકાય છે। અવારનવાર અંડરબ્રિજમાં પાણી ભરાતા રાહદારીઓ અહીંયા ખૂબ પરેશાન થાય છે। હજુ વરસાદ તો છે જ નહીં અને વગર વરસાદે અંડરબ્રિજમાં 2-3 ફૂટ પાણી ભરાઈ ગયા। અનેક વાહન ચાલકો અહીંયા ફસાઈ જાય છે, અન્ય વાહનોની મદદથી તે તમામને બહાર કાઢવાની ફરજ પડે છે। આ પાણી શા કારણે ભરાય છે એ જાણવું અને તેનું રિપેરિંગ કામકાજ થાય એ પણ ખૂબ જરૂરી છે।
સોસાયટીના રહીશો છે તેમને પણ ખૂબ જ હાલાકી થઈ રહી છે. અવરજવર માટેનો આ મહત્વનો માર્ગ છે પણ પાણી ભરાઈ જવાના કારણે હાલાકી પડી રહી છે. સ્થાનિકોને, વાહન ચાલકોને, તંત્રની ટીમ અહીંયા પહોંચતી નથી. વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે. હાર્દિક, આજે અંડરબ્રિજમાં પાણી ભરાય છે, આ પાણી આવે છે ક્યાંથી અને તંત્રની ટીમ કેમ કોઈ શુદ્ધ લેતી નથી આ બાબતની? હજી પણ આ પાણી છે એ ગટરનું પાણી આવતું હોય છે. આ ઉપરાંત જે જે સ્થાનિક જે બાજુમાંથી હોકળો જતો હોય છે તેનું પાણી પણ આ જે છે અંડરબ્રિજમાં આવતું હોય છે. ગોંડલમાં જે છેલ્લા એક મહિનાથી વરસાદ નથી વરસ્યો, જેના કારણે જે છે વરસાદનું પાણી ભરાવાનો તો કોઈ સવાલ ઉભો નથી થતો, પરંતુ આ જે છે પાણી ભરાય છે અને એમના કારણે જ ઉંબાડા અંડરબ્રિજમાંથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વાત કરવા જઈએ તો જે છે વાહનો પણ સ્લીપ થતા હોય છે, કેમ કે આ જ્યારે રોડ ભીનો હોય ત્યારે જો અચાનક કોઈ બ્રેક મારવામાં આવે તો વાહનો સ્લીપ થઈને પડતા હોય છે. આ ઉપરાંત ગોંડલ શહેરના જે લોકો છે તેમને રાજકોટ નેશનલ હાઈવે તરફ જવા માટે આ બ્રિજ ઘણો મહત્વનો છે. ઘણા લોકો દિવસ દરમિયાન હજારો લોકો અહીંથી પસાર થતા હોય છે, પરંતુ કહી શકાય કે તંત્ર દ્વારા જે છે એ તાત્કાલિક આ પાણી જે ઉંબાડા અંડરબ્રિજમાં આવે છે તેમને રોકવું જોઈએ. જોકે આમના માટેની મોટર પણ મૂકવામાં આવી હતી, પરંતુ કોઈ કારણોસર મોટર બગડી છે અને એમને કારણે પાણી ઉલેચી નથી શકાયું. તેમના કારણે અત્યારે પાણી ભરાણું છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાર્દિક આભાર માહિતી આપવા માટે. તો ચાર દિવસ પહેલા પણ ગોંડલના ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા, જેની તસવીરો મેં આપને બતાવી રહ્યા છીએ. હવે વાત અરવલ્લીની. અરવલ્લીમાં લોકસભા પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. 350થી પણ વધારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા. 30 સિનિયર નેતાઓ ભાજપમાં જોડાયા છે. સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા. મોડાસા, ધનસુરા અને બાયડ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે, કારણ કે આ ત્રણેય જગ્યાઓથી કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. અરવલ્લીના ત્રણ તાલુકામાં ભાજપ કાર્યાલયનું ઉદઘાટન થયું. મોડાસા, માલપુર અને ધનસુરા તાલુકામાં ભાજપ કાર્યાલયનું ઉદઘાટન થયું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે આ કાર્યાલયનું ઉદઘાટન થયું. આ પ્રસંગે રજનીભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. સી આર પાટીલે કાર્યકર્તાઓને સૂચન આપતા કહ્યું કે હોર્ડિંગ્સ લગાડવાનું બંધ કરો, એટલા બધા હોર્ડિંગ્સ ન લગાવવા જોઈએ, આપણે નેતાઓને જમીન પર જ રાખવા છે. હું પ્રદેશ પ્રમુખ હોઉં તો પણ શું થયું, આપણે નેતા નથી બનવાનું, કાર્યકર્તા બનવાનું છે. હોર્ડિંગ નહીં, તમે તો કેટલા બધા હોર્ડિંગ લગાવો છો, આટલા બધા હોર્ડિંગ નહીં લગાવવાના. પ્રદેશ અધ્યક્ષ હોય તો શું થઈ ગયું, તમે આટલા હોર્ડિંગ લગાવો તો પેલા છે ને નેતા બની જાય કાર્યકર્તામાંથી, પછી પ્રોબ્લેમ શરૂ થાય. આપણે તો જમીન પર રાખવાના નેતાઓને બી, અને એટલે કોઈ હોર્ડિંગ વગર, કોઈ રિક્ષા ફેરવવાની નહીં, કોઈ જાહેર સભા કરવી નહીં, કોઈ ગ્રુપ મિટિંગ કરવી નહીં. અરવલ્લીના મેઘરજમાં કચરાના ઢગલામાં મળ્યા એટીએમ કાર્ડ. મેઘરજ શૌચાલય પાસેથી દેના બેંકના 6 એટીએમ કાર્ડ મળી આવ્યા. બેંક સત્તાધીશોની બેદરકારી ગણો કે પછી કોઈ ગ્રાહકની કરતૂત, ખાતેદારોના કાર્ડ કચરામાંથી મળતા અનેક સવાલ ઉઠ્યા છે. કચરાના ઢગલામાં એટીએમ કાર્ડ કોણ નાખી ગયું હશે તેને લઈને હાલ તો અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આ તસવીરો જુઓ, 6 એટીએમ કાર્ડ છે જે અહીંયા કચરાના ઢગલામાં મળી આવ્યા છે. અરવલ્લીના માલપુરમાંથી નકલી નોટો ઝડપાઈ. મેડિકલ સ્ટોર પર નાણાં વટાવવા જતા પકડાઈ છે નોટ. 100 અને 10 દરની 13 નોટો ઝડપાઈ. 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જ્યારે 1 ફરાર થઈ ગયો છે. મહેસાણામાં એસપી ફોર્ડ શોરૂમમાં ચોરી થઈ ગઈ. કેશિયર રૂમમાંથી 36,000 ચોરી થઈ. 2 તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. કેશિયર રૂમમાં ઘૂસીને ચોરીને અંજામ આપ્યો હતો. આ તસવીરો જુઓ, જેમાં સીસીટીવીમાં જોઈ શકાય છે કે 2 તસ્કરો છે એ ચોરીને અંજામ આપી રહ્યા છે. તો એસપી ફોર્ડના શોરૂમમાં આ ચોરીનો બનાવ બન્યો. 2 ચોરો સીસીટીવીમાં જોઈ શકાય છે. કેશિયર રૂમમાંથી 36,000 ચોરી કરીને પલાયન થઈ ગયા. સુરતના ભેસ્તાનમાં હાર્ટ એટેકથી મોત થયું છે. હાર્ટ એટેકથી 48 વર્ષીય વ્યક્તિનું મોત થયું. દૂધ લેવા ગયેલા વ્યક્તિ અચાનક ઢળી પડ્યા અને હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થઈ ગયું. રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુના બનાવ ખૂબ વધી રહ્યા છે અને હવે તો 48 નહીં પરંતુ 30 વર્ષની ઉંમરના વ્યક્તિઓ પણ હાર્ટ એટેકથી મૃત્યુ પામી રહ્યા છે. સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનની કામગીરીની પોલ ખુલી ગઈ. એક જાગૃત નાગરિકે પોલ ખોલી નાખી.
सोशियल मीडिया में एक वीडियो वायरल थयो जेमा फरजना समये केबिन में बेसी गप्पा मारती महिला टीआरबी केमेरा में कैद थाय छे। शहरना उत्तराण विस्तारनो आ वीडियो होवानुं अनुमान छे। ट्राफिक नियमन करवाना बदले कर्मचारीओ आराम फरमावता सवार सवार में जोवा मळ्या। जागृत नागरिके महिला टीआरबी ने काम शा माटे नथी करता तेवा सवाल तो कर्या, तो तुरंत तमाम लोको पोतानी फरज पर पहोंची गया। આપને દેખાય છે ત્યાં કોઈ પણ ટીઆરબી નથી। સાંભળ્યું છે કે સુરતમાં એક કાર્યક્રમ છે શુક્ર શનિ અને રવિ, એના કારણે બધા જ ટીઆરબી ને ત્યાં બંદોબસ્તમાં મૂક્યા છે। શું છે બસ મજામાં, કેમ ત્યાં સર્કલ ઉપર કોઈ નથી એવું પૂછવા માટે આવ્યો છું, બોલો એક વ્યક્તિ રીઝન આપી દો। ચાલો બધા બંદોબસ્તમાં છે તો તમે ચાર અહીંયા શું કરો છો? હે ચાલો જે કઈ હોય અંદર બેસવાનું તમને અલાઉડ હોય તો મને એ રીતે કહો એટલે મને ખ્યાલ આવે, કારણ કે પબ્લિક ને જવાબ આપવાનો હોય છે। જાઓ છો તમે ચારે ચાર વ્યક્તિઓ? હે પહોંચો, ચાલો તમારે જવાનું લખેલું હોય તો પહોંચો। 9:30 થયા છે એટલો બધો તડકો નથી, એટલા માટે પહોંચો। બંદોબસ્ત છે એ વાત બી સાચી હતી, બપોરનો કદાચ 1 વાગ્યો હોતે તો પણ આપણે એમને બહાર કાઢવામાં એકવાર વિચારતે માનવતાની દ્રષ્ટિએ, પણ 9:30માં તમે લોકો જો અંદર આવીને બેસી જાઓ તો આ યોગ્ય નથી। કારણ કે ક્યાં ટ્રાફિક થાય, કોનો અકસ્માત થાય, કોણ રોંગમાં જાય, કોણ ગમે ત્યાં પાર્કિંગ કરે, એની એક આપણી જવાબદારી છે। બસ નાની એવી એક જાગૃતતા શક્ય હોય ત્યાં સુધી વિવેકપૂર્ણ। સુરતમાં આયે દિન જોખમી ડ્રાઇવિંગના વિડીયો વાયરલ થતા રહે છે। ફરી એકવાર રસ્તા પર દૂધના કેનવાળો બેફામ બન્યો છે। શહેરમાં દૂધના કેનવાળો બાઇક ચાલક બેફામ ડ્રાઇવિંગ કરતો કેમેરામાં કેદ થયો। આ પ્રકારના ડ્રાઇવિંગથી અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાતા હોય છે। અગાઉ વાહન ચાલકો સાથે દૂધના કેનવાળાના ઝઘડાની ઘટનાઓ સામે આવી ચૂકી છે। ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ કરતું નથી। સુરતના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ખૂબ વધી રહ્યો છે। 17 વર્ષીય અને 13 વર્ષીય યુવક પર સામાન્ય બાબતે બોલાચાલી થઈ અને ત્યાર પછી 10 થી 15 લોકો તૂટી પડ્યા, એ પણ ચાકુથી હુમલો કર્યો। અસામાજિક તત્વોએ 2 ભાઈઓ પર ચાકુથી હુમલો કરી દીધો। ઇજાગ્રસ્તોને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। સમગ્ર મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના પોશ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપતા ચોરની ધરપકડ કરાઈ। પોશ વિસ્તારમાં થયેલી ચોરીની સીસીટીવીના આધારે ઝોન એલસીબીની ટીમે વિક્રમ રાઠોડ નામના વ્યક્તિની ધરપકડ કરી। સલૂનમાં નોકરી કરતો વિક્કી ઉર્ફે વિક્રમ સલૂનમાં આવતા ગ્રાહકો સાથે દુકાન કે ઘર બાબતે વાતચીત કરતો અને રાત્રિ દરમિયાન ચોરી કરી લેતો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી પત્ની માટે સાડીઓ, ઘર માટે ગેસનું બોટલ, લેપટોપ સહિતની મત્તાની ચોરી કરતો હતો। અગાઉ આરોપીના વિરુદ્ધમાં વાડજ અને સોલામાં ફરિયાદ નોંધાઈ હતી। આરોપીએ અગાઉ 22 લાખની ચોરીને અંજામ આપ્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી। ચોરીની ઘટનાને અંજામ આપતા 2 તસ્કરો વાપી પોલીસના સકંજામાં આવી ગયા। ઘરફોડ ચોરી તેમજ અલગ અલગ રીતે ચોરીની ઘટનાને અંજામ આપતા મનીષ અને સંજય નામના આરોપીને પોલીસે દબોચી લીધા। વાપીના ગુંજન વિસ્તારમાં આવેલા કોટડિયા ડેન્ટલ ક્લિનિકમાં તસ્કરોએ 19 લાખની ચોરી કરી અને ફરાર થઈ ગયા। ચોરીની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી, જે સમગ્ર મામલાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી। દિવસ દરમિયાન આ આરોપી દુકાનો ઓફિસોમાં રેકી કરતો, અલગ અલગ જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપતો। પોલીસે આરોપી પાસેથી 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। બંને આરોપી જે છે મનીષ અને સંજય ઉર્ફે સંજય, બંનેને પકડી પાડવામાં સફળતા મળી છે। આ બંને આરોપી બેઝિકલી રાજસ્થાનના બાંસવાડાના છે અને બંને આરોપીઓ મજૂરી કામ કરે છે। બંને આરોપીઓ છેલ્લા 7-8 વર્ષથી અલગ અલગ જગ્યાએ ચોરી અને ઘરફોડમાં સુરત શહેરમાં પકડાયેલા છે। સાબરકાંઠામાં દીપડો પાંજરે પુરાયો। ગ્રામીણ પંથકમાં દીપડાએ ખૂબ આતંક મચાવ્યો હતો। વારંવાર પશુઓના મારણ કરતા લોકોમાં ખૂબ જ ભય હતો। 15 દિવસની જહેમત બાદ આખરે આ દીપડો પાંજરે પુરાયો છે। ખૂંખાર દીપડો હવે પાંજરે પુરાવાથી લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે।
ભરૂચના જગડિયાના ભાલોદમાં ઓરપટારના માર્ગ પર દીપડાના આંટા ફેરાથી લોકોમાં ભયનો માહોલ છે. ઝાડ પર બેઠેલો દીપડો નજરે પડતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો. દીપડાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ છે. જગડિયા વન વિભાગે જાણ કરવામાં આવી છે અને દીપડાને વહેલી તકે ઝડપી પાડવા પાંજરા મૂકવાની પણ માગણી કરાઈ છે. દીપડાના આંટા ફેરાના કારણે લોકો ખેતરોમાં જતા ડરી રહ્યા છે. તો એક તરફ ભરૂચમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ છે. ઝાડ પર દીપડો જોવા મળ્યો હતો ત્યારબાદ લોકોએ બિન કારણ વગર ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું અને હાલ લોકોની એક જ માગણી છે કે આ જે દીપડો છે તેને વન વિભાગ ઝડપથી પાંજરા ગોઠવી અને પાંજરામાં પૂરે. બે અલગ અલગ તસવીરો બતાવી સાબરકાંઠાના જે દ્રશ્યો છે તેમાં દીપડો પાંજરે પુરાઈ ગયો છે. આ દીપડાનો પણ અહીંયા છેલ્લા 15 દિવસથી આતંક હતો. અનેક પશુઓનું મારણ કર્યું હતું. આ દીપડો પાંજરે પુરાઈ ગયો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો. પરંતુ ભરૂચના ઝઘડિયામાં હજુ દીપડો પાંજરે નથી પુરાયો અને ત્યાં આગળ હજુ પણ લોકો ભયમાં છે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેની પત્રિકાને લઈને રાજકારણ ગરમાયું. સફેદ શર્ટમાં કાળો ચોર, તાપીમાં ભ્રષ્ટાચારનું જોર, આ સહિતના આક્ષેપો પણ કરાયા. ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનનું સરકારને અલ્ટિમેટમ. સપ્ટેમ્બર મહિનાથી અનાજ વિતરણ બંધ કરવાની ચીમકી. સરકારે 2022માં 20,000 કમિશન આપવાનો કર્યો હતો વાયદો. વડોદરા ફેર પ્રાઇસ એસોસિએશને નાયબ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર. પંચમહાલની શહેરા તાલુકા પંચાયતના વિપક્ષ નેતાની ધરપકડની માંગ. અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓએ જેબી સોલંકી વિરુદ્ધ પાઠવ્યું આવેદન પત્ર. ઉજળા ગામના વ્યક્તિઓ પર હુમલો કરી જાતિય અપમાનિત કર્યાનો લગાવ્યો આરોપ. જૂનાગઢમાં સહકારી સંઘની ચૂંટણી યોજાઈ. તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીઓની દેખરેખ હેઠળ જિલ્લા સહકારી સંઘની મતદાન પ્રક્રિયા થઈ. ચૂંટણીમાં 18 માંથી 15 બેઠકો બિનહરીફ થતા જૂનાગઢ, વંથલી અને માણાવદર બેઠકો માટે મતદાન પ્રક્રિયા યોજાઈ. પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક મળી. વિકાસ કામોને લઈને પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે ચર્ચાઓ કરાઈ. વિવિધ સમિતિઓએ આપેલા ઠરાવ માન્ય રાખવામાં આવ્યા. ખેડાના વડતાલમાં હથિયારો સાથે યુવકે જન્મદિવસની કરી ઉજવણી. ગાડી પર બેસી જાહેરમાં ઉજવણી કરતા પોલીસે યુવકોને ઝડપ્યા. વિડીયો વાયરલ થતા જાહેરનામાના ભંગ બદલ કરાઈ કાર્યવાહી. કચ્છના દરિયાકાંઠેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત. છછીથી ધ્રુવઈ વચ્ચેના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના પેકેટ મળ્યા. છછી લાઇટ હાઉસ પાછળથી પોલીસે 11 પેકેટ ચરસ જપ્ત કર્યું. કચ્છ બાદ વેરાવળના દરિયાકાંઠેથી મળી આવ્યા ચરસના પેકેટ. SOGના સર્ચ ઓપરેશન દરમિયાન ચરસના 9 પેકેટ કરાયા જપ્ત. અગાઉ ધામલેજ ખાતેથી પણ મળી આવ્યો હતો ચરસનો જથ્થો. સુરેન્દ્રનગરમાં પાણશીણા પોલીસે રોકડ લૂંટારને ઝડપ્યું. 3 દિવસ પહેલા રસ્તો પૂછવાના બહાને ખિસ્સામાંથી 8,000 રૂપિયા ઝૂંટવ્યા હતા. વિવિધ વેશ ધારણ કરી લૂંટ કરતો હોવાનું પણ સામે આવ્યું. આણંદ પોલીસે ઉમરેઠ સુંદલપુરા રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો. 600 પેટી દારૂ સાથે LCBએ 2 આરોપીઓની અટકાયત પણ કરી. પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયો ગુનો. અમરેલીના ખાંભા તાલુકામાં દારૂના વેચાણથી ગ્રામજનો ત્રસ્ત. ડેડાણ ગામમાં દારૂનું વેચાણ કરનારના નામ જાહેર બોર્ડ ઉપર લખાયા. પોલીસની મહેરબાનીથી દારૂનું વેચાણ થતું હોવાનું પણ બોર્ડમાં આક્ષેપ. શામળાજી સરહદેથી પોલીસે 784 પેટી વિદેશી દારૂ કર્યો જપ્ત. કન્ટેનરમાં ઘૂસાડવામાં આવતા 48 લાખના દારૂ સાથે એક આરોપીની ધરપકડ. તહેવારો પૂર્વે ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના કિમિયાનો પર્દાફાશ. જૂનાગઢના માંગરોળમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો જપ્ત. નિકા માટે ગૌવંશની હત્યા કરાઈ હોવાની આશંકા. 300 કિલો શંકાસ્પદ માંસનો FSL રિપોર્ટ આવ્યા બાદ થશે ખુલાસો. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ટ્રકમાં આગ લાગી ગઈ. મહારાષ્ટ્ર ગુજરાતની હદ પર વલસાડના મેઢવન ગામ નજીકમાં આ વિકરાળ આગ લાગી. ટ્રકમાં આગના કારણે હાઇવે પર વાહન વ્યવહારને પણ અસર થઈ. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર આ બનાવ બન્યો જ્યાં ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ. મહારાષ્ટ્ર ગુજરાતની હદ પર વલસાડના મેઢવન ગામ નજીક આ વિકરાળ આગ લાગી હતી. થોડો સમય માટે અહીંયા અફરાતફરી મચી ગઈ હતી. હાઇવે પર વાહન વ્યવહારને પણ અહીંયા
प्रभावित थयो हतो, असर थई हती। फायर ब्रिगेड नी टीम ने ज्यारे जानकारी आपवामां आवी त्यारे टीमे आग पर काबू मेळवी लीधो हतो। गुजरात विधानसभा में चोमासु सत्र पहला विधानसभा पेपर लेस बनशे। तमाम 182 धारासभ्यो हवे टेब्लेट पर काम करशे। 182 धारासभ्यो ने टेब्लेट आपवामां आवशे। धारासभ्यो अने स्टाफ ने टेब्लेट माटे ट्रेनिंग आपवामां आवशे। संपूर्ण कामगीरी हवे पेपरलेस करवामां आवी छे। मुख्यमंत्री भूपेन्द्र पटेल की अध्यक्षता में कैबिनेट बैठक नो प्रारंभ थई गयेलो छे। खास करी अने जो बैठक अनी अंदर जे छे ते राज्य नी अंदर वरसाद जे छे ते खेंचायेलो छे। ऑगस्ट मास नी अंदर मात्र एक थी दोढ इंच वरसाद समग्र राज्य नी अंदर ओवरओल थयेलो छे। त्यारे राज्य में वरसाद अने लई अने स्थिति केवा प्रकारनी छे, जे जलस्त्रोतो छे तेनी स्थिति केवा प्रकारनी छे, ने साथे ज चोमासु जे वावेतर करवामां आवेलुं छे तो तेनी स्थितिनी अंदर केवा प्रकारनी छे। आ तमाम आ मामला उपर कृषि विभाग जे छे ते पोतानो रिपोर्ट आपशे। हाल केवा प्रकारनी स्थिति छे अने केटला प्रमाणनी अंदर पियत माटेनुं पाणी पण आપી શકવું પડશે તે માટેનો જે રિપોર્ટ છે તે અંગે ચર્ચા કરવામાં આવશે। તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો હાલ જે ઘાસચારાની સ્થિતિ છે તે અંગે પણ સમીક્ષા કરવામાં આવશે। તે ઉપરાંત જો વાત કરીએ તો રાજ્ય સરકારના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો છે, વાઇબ્રન્ટ ગુજરાત એ નજીક આવી રહેલું છે અને અલગ અલગ સેક્ટરની અંદર રાજ્ય સરકારે રોકાણ કરી રહેલી છે, MOU કરી રહેલી છે ત્યારે તે સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા કચેરી ખાતે મહિલાઓનો હોબાળો મચી ગયો। વોર્ડ નંબર 6માં આવેલા સંત સવૈયાનાથ ટાઉનશીપમાં પાણી નહીં મળતા મહિલાઓ અને રહીશોએ પાણી માટે પોકાર કરી। પાણી સહિત પ્રાથમિક સુવિધા નહીં મળતા સ્થાનિકો રોષે ભરાયા હતા। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ નહીં આવતા મહિલાઓ પાલિકા કચેરીએ પહોંચી ગઈ હતી। સંયુક્ત નગરપાલિકા કચેરીએ મહિલાઓએ થાળી વેલણ વગાડી વિરોધ કર્યો। પાણી આપોના નારા લગાવી સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। મહિલાઓએ વહેલી તકે પાણી મળે તેવી રજૂઆત પણ કરી। જો પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી। અમે આજે સોસાયટીમાં બધા બહેનો અને ભાઈઓ એક થઈ અને ત્યાંથી નગરપાલિકાએ આવ્યા અને થાળી વગાડી અને પાણી આપવાની રજૂઆત કરી છે અને લેટર સાથે રજૂઆત કરવાના છીએ। પાણી નહીં મળે તો શું કરશો આગામી સમયમાં? પાણી નહીં મળે તો અમે આગળ આમરણ મુખ્ય ઉપવાસ પણ કરવા તૈયાર છીએ, ગમે તેમ કરીને અમને સરકાર પાણી આપે। છોટાઉદેપુર કવાંટ રોડ ઉપર સિંગલા વાવ ગામ નજીક વહેલી સવારે વર્ષો જૂનું એક નાળું તૂટી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। આ નાળામાં મોટા ગાબડા પડી ગયા છે। રોડ બેસી જતા વાહન ચાલકો જીવના જોખમે તેના પરથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે। માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જાણ થતાં ત્વરિત સ્થળ પર પહોંચ્યા હતા અને હંગામી ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાઈ માટી નાખીને નાળું સમતોલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। એક તરફ અધિકારીઓએ બે દિવસમાં નાળાની કામગીરી પૂર્ણ કરવાનો દાવો કર્યો, બીજી તરફ સ્થાનિકોમાં કામગીરીને લઈને અસંતોષ છે। સ્થાનિકોનું માનવું છે કે ફક્ત માટી નાખી દેવી એ સમસ્યાનો હલ નથી, વરસાદ પડે તો નાળું ધોવાઈ જવાનો ડર છે। સવારમાં અહીંથી જતી વખત અમને તકલીફ પડી, મોટા મોટા ખાડા પડી ગયા હતા અને આ રોડવાળાને અમને જાણ કરી તો એ લોકોએ પછી આવીને આ પૂરણ કર્યું, પાપ પાણી પડે તો તકલીફ વાળું કામ છે, પાછું બેસી જાય નાળું બનાવવા જેવું છે। રબલ મશીનરીનું નાળું બેસી ગયેલ છે, જે તાત્કાલિક ધોરણે બંને બાજુના જે હોલ પડેલા છે તેમાં કોરિસ્પોલને નાખી અને રસ્તો ચાલુ કરવામાં આવશે। વચ્ચેનો પીસ જે ખરો એ ચાલુ જ છે, એટલે રસ્તો ચાલુ છે પણ તેમ છતાં રસ્તાને વ્યવસ્થિત રીતે ચાલુ કરવામાં આવશે। છોટાઉદેપુરથી કવાંટ જવાનો જે મુખ્ય માર્ગ છે આપણે તસવીર બતાવવા માંગીશું, આ મેઇન હાઈવે છે। આ હાઈવે ઉપર સિમલા વાવ પાસે મસ્ત મોટા ભૂવા પડ્યા હતા, બે ભૂવા પડતા તંત્ર જાગ્યું અને જ્યારે અહીં પહોંચતા જે મોટા જે ખાડા પડ્યા હતા તેઓને માટી પુરાણ કરીને રસ્તો તો ચાલુ કરી દેવામાં આવ્યો છે, પરંતુ હાલ જ કહી શકાય આ જે મેઇન હાઈવે હોય છોટાઉદેપુરથી રાજપીપળા સુરત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ છે, લોકોને અવર જવર કરવા માટે ભારે હાલાકી પડતી હતી। હાલ જે કહી શકાય માટી પૂરી રસ્તો તો ચાલુ કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ ક્યાર સુધી
જો આ માટી છે ચોમાસાનો સમય છે અને વધુ વરસાદ પડે તો આ માટી ધોવાઈ જાય તેવું લાગી રહ્યું છે, એટલે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કરી નાળું ફરી બનાવવામાં આવે આ વિસ્તારના લોકોની એવી માંગ છે. અને રાહદારીઓ પણ જણાવી રહ્યા છે કે ટેમ્પરરી આજે રસ્તો ચાલુ થયો છે, જો નાળું બનાવી દેવામાં આવે તો પડતી મુશ્કેલી જે છે તે દૂર થાય. સેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તાપી જિલ્લા મથક વ્યારાની સિવિલ હોસ્પિટલના ખાનગીકરણને લઈ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. તાપી જિલ્લામાં એકમાત્ર સરકારી સિવિલ હોસ્પિટલ આવેલી છે. વ્યારાની સરકારી સિવિલ હોસ્પિટલને ખાનગી કંપનીને 1 રૂપિયાના ટોકનના ભાવે આપી દેવામાં આવી છે. કોઈપણ ભોગે આદિવાસી વિસ્તારમાં આવેલી હોસ્પિટલને ખાનગી કંપનીને આપી દેવા માંગતા નથી. ઘરે ઘરે જઈને લોકોને માહિતી આપી સહી ઝુંબેશ ઉપાડવાની વાત કરી. જે વ્યારા તાપી જિલ્લામાં સિવિલ હોસ્પિટલ ટોરન્ટોને જે 1 રૂપિયાના ટોકનના ભાવે આપી દેવામાં આવી છે, એના વિરુદ્ધમાં રાજકીય પક્ષો હોય કે સામાજિક આગેવાનો હોય, તાપી જિલ્લાના તમામ લોકો ભેગા થયા છે અને આનો ભરપૂર રીતે અમે લોકો જોરશોરથી વિરોધ કરીએ છીએ. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.